નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું ભવિષ્યમાં દિલ્હી ભારતની રાજધાની નહીં રહે? શું ભારતને ઇઝરાયલ સાથે દોસ્તી કરી લેવી જોઈએ? શું ચાઇનાનો નામો નિશાન ભૂંસાવાનો છે? શું પાકિસ્તાન હંમેશા માટે દુનિયાના નકશામાંથી ગાયબ થઈ જવાનો છે? એ કયો દેશ હશે જે ભારતમાં વિલય થશે? આખરે ભારતને કઈ કઈ વિદેશી તાકાતોનો સામનો કરવો પડશે? અમેરિકામાં બમબારી કોણ કરશે? ચીનનો શું થશે? શું રશિયા પણ ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો રહેશે? શું થશે અરબ દેશોનો? શું મુસલમાનોનો અંત હવે નજીક આવી ચૂક્યો છે? શું આખી દુનિયા અંતના એકદમ નજીક છે? મિત્રો, જો તમે પણ આ ભવિષ્યવાણીઓ સાથે રૂબરૂ થવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, લાશો ઉપર લાશોનો હશે નજારો. જો તમે સાંભળી રહ્યા છો તો આ સંદેશ છે અમારો. મિત્રો, આ લાઇન છે સંત જે ગુરુદેવ મહારાજની, જેમણે ભારત અને આખા વિશ્વને લઈને થોડીક ભવિષ્યવાણીઓ કરેલી છે. મિત્રો, દિવ્ય દ્રષ્ટિના માલિક સંત ગુરુદેવ મહારાજની આ ભવિષ્યવાણીઓ તમને પણ વિચારવા ઉપર મજબૂર કરી નાખશે. જે ગુરુદેવ મહારાજની પહેલી ભવિષ્યવાણી કહે છે કે આવાવાળો સમય ખૂબ જ ખતરનાક હશે. ઇતિહાસમાં જ્યારે ખૂબ જ કટ્ટરપંથી મુસ્લિમ શાસકોએ જ્યારે પોતાના જ ભાઈઓ અને પોતાના જ મા બાપની હત્યા કરી નાખી હતી, એવી જ રીતે મિત્રો આવાવાળા ભવિષ્યમાં પણ મુસલમાન મુસલમાન સાથે લડતો રહેશે. મુસલમાનોની વચ્ચે ખૂબ જ ભયંકર યુદ્ધ થશે. મંગોલિયા, મલેશિયા, સિંગાપુર સહિત અરબ દેશોમાં પણ ખૂબ જ ભયંકર યુદ્ધ થશે. રશિયા અને ચાઇના પણ એકદમ આમને સામને હશે. આવી જ રીતે ભારત અને પાકિસ્તાનમાં પણ જંગની શરૂઆત થઈ જશે. ના તો ખાલી દુનિયામાં હાહાકાર મચશે, પણ આપણા દેશ ભારતમાં પણ લાખોની સંખ્યામાં માણસો મરી જશે. મિત્રો, આનો કારણ હશે લોકોનો ખરાબ ખાનપાન, જેને લોકો ફોલો કરી રહ્યા છે. ખરાબ જીવનશૈલી, અધર્મ અને કૃત્યોનો સાથ આપવાવાળા લોકોનો અંત થઈ જશે. પૂર્વી અને પશ્ચિમી પાકિસ્તાનનો નામો નિશાન આ દુનિયાના નકશામાંથી ભૂંસાઈ જશે. વર્મા, ભૂટાન અને નેપાલ જેવા દેશો સ્વેચ્છાથી ભારતમાં વિલીન થઈ જશે. વિશ્વભરમાં એક જ ધર્મ હશે અને એ હશે સનાતન હિન્દુ ધર્મ. હરેક વ્યક્તિ હિન્દુ બની જશે. જે ગુરુદેવ મહારાજ કહે છે કે વર્તમાનમાં ભારત જે વિધાન સાથે ચાલી રહ્યો છે, એ વિધાનને મિત્રો આવનારા સમયમાં ભવિષ્યમાં બદલવામાં આવશે. આવાવાળા ભવિષ્યમાં ભારત દ્વારા બનાવવામાં આવેલા નવા વિધાન સાથે આખી દુનિયા ચાલશે. દુનિયાનો પછી ભલે ગમે એ ખૂણો હોય, ભારતના બનેલા આ જ વિધાન સાથે એ ચાલશે. ભૂતકાળમાં ભલે જ અંગ્રેજોએ ભારત ઉપર શાસન કર્યો હોય, પણ મિત્રો આ એ સમય છે કે જ્યારે બધી શક્તિઓ ભેગી થઈને પણ જો ભારતને દબાવવા માંગે તો પણ ભારતને કોઈ દબાવી નહીં શકે. ઉલટો ભારતના વિરોધમાં ષડયંત્ર રચવાવાળા લોકો અને ભારતમાં રહીને ભારત માટે ખરાબ બોલનારા લોકોનો સંપૂર્ણ નાશ થઈ જશે. જય ગુરુ મહારાજના અનુસાર ભવિષ્યમાં અમેરિકા, રૂસ, ચીન, જાપાન અને ભારત એકબીજાને યુદ્ધમાં હાનિ પહોંચાડી શકે છે. ફરી એકવાર મિત્રો, વિદેશી તાકાતો ભારત ઉપર કબજો કરવાની કોશિશો પણ કરી શકે છે. પણ મિત્રો, હવે આવું નહીં થાય, કારણ કે વિશ્વભરમાં ધર્મ અને નૈતિક પતંગના ચાલતા ભારતના અનેકો શહેર જેમ કે ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર, પંજાબ, આ બધા રાજ્યોમાં દિવ્ય શક્તિઓએ જન્મ લઈ લીધો છે, જે સમય આવતા પોતાની લીલાઓ દેખાડશે અને સંપૂર્ણ વિશ્વમાં ફેલેલા અધર્મનો નાશ કરશે. જે ગુરુદેવની આગળની ભવિષ્યવાણી પૂંજીપતિઓ માટે છે કે જેવી રીતે ઇતિહાસના પાનાઓમાં દુઃખ અને દર્દ, રાજા મહારાજા અને અપાર ધન સંપત્તિ હોવા છતાં પણ એ બધાનો અંત થઈ ગયો, એવી જ રીતે આવનારા સમયમાં પૂંજીપતિઓનો પણ એકદમ ખાત્મો થઈ જશે. ધનને સર્વોપરી માનીને ધર્મને સાઈડમાં કરવાવાળા લોકોનો અંત આવી જશે. ભારત આવનારા ભવિષ્યમાં વિશ્વગુરુના પદ ઉપર હશે. પણ મિત્રો, ભારતમાં જેમણે હજી સુધી ધર્મને અપનાવ્યો નથી અને ખોટી રીતે પોતાનો ખાનપાન કરે છે, એમને પોતાના કર્મોની સજા મળશે. જેવી રીતે અરબ દેશો અને મુસલમાનો ઉપર આફત તૂટશે, એવી જ રીતે ભારતમાં પણ એવી તબાહી મચશે કે ઊંચીથી ઊંચી બિલ્ડિંગો પણ જમીન ઉપર ધરાશાયી થઈ જશે.
ચારે બાજુ હાહાકાર મચી જશે. દુનિયાભરમાં ઉઠેલી આફતથી ભારત પણ પોતાને બચાવી નહીં શકે. દુનિયાભરમાં પાણીની ખૂબ જ મોટા પાયે અછત થઈ જશે. લોકો પાણી માટે તરસશે. ક્યાંક તો એકદમ સૂકો હશે તો ક્યાંક પૂર આવી જશે અને ક્યાંક ક્યાંક પાણીનો એક ટીપો પણ નહીં મળે. તો થોડીક જગ્યાઓ એવી જ હશે જ્યાં પાણી જ મિત્રો લોકોના જીવ લઈ રહ્યો હશે. વીતેલા ઘણા સમયથી આપણે ભારતની રાજધાનીના રીતે દિલ્હીને જોતા આવ્યા છીએ, પણ જય ગુરુદેવના અનુસાર આવવાવાળો સમય એવો હશે જ્યારે દિલ્હી ભારતની રાજધાની નહીં રહે અને ભારતની રાજધાનીને માત્ર 100 મીલના ડાયરામાં સ્થાનિત કરી દેવામાં આવશે. આજે મિત્રો દિલ્હીનો રહન સહન હદથી વધારે એકદમ બેકાર થઈ ચૂક્યો છે. અહીંયા મિત્રો મહિલાઓ દારૂ પીવાને પોતાની શાન સમજે છે, હાથોમાં સિગરેટ લઈને રસ્તાઓ ઉપર ફરતી રહે છે. તો આવી હાલતમાં પુરુષોની શું હાલત હશે એ તો તમે સમજી જ રહ્યા હશો. આજ ખરાબ થયેલા વાતાવરણના ચાલતા દિલ્હીને આવનારા સમયમાં રાજધાની નહીં રહેવા દેવાય. ચીન, અમેરિકા અને રૂસ જેવા દેશોમાં યુદ્ધ ચાલશે. ચીન અને અમેરિકા આમને સામને હશે. ચીન અમેરિકાના ઘણા બધા શહેરો ઉપર બોમ્બ ફેંકશે, જેનાથી અમેરિકાના શહેરો એકદમ તબાહ થઈ જશે. ત્યાં જ અમેરિકા પણ બદલો લેવા માટે ચીન ઉપર બોમ્બોની વરસાદ કરી નાખશે, જેના લીધે ચીનની વધારે પૂરતી આબાદીની મોત થઈ જશે અને થોડા ઘણા જે વધેલા માણસો હશે એમને ભારત શરણ આપશે અને ભારત એમની મદદ કરશે. પૂર, ભૂકંપ અને સુનામી જેવી ઘણી બધી પ્રાકૃતિક આફતો આવશે અને આવી ઘટનાઓ મિત્રો ભવિષ્યમાં લોકોનો જીવન ખૂબ જ વધારે મુશ્કેલ કરી નાખશે. મુંબઈમાં ખૂબ જ ભયંકર તુફાન ઉપડશે. આગામી સમયમાં આખી દુનિયાભરમાં સૌથી વધારે તીવ્રતાવાળા ભૂકંપની ભવિષ્યવાણી પણ ગુરુદેવ મહારાજે કરી છે. આ ભૂકંપની ચપેટમાં આવીને જે બિલ્ડિંગો છે એ મિત્રો 100-100 ફૂટ સુધી ઉપર ઉછળી જશે. મોંઘવારી પણ એકદમ પોતાની ચરમસીમા ઉપર પહોંચી જશે. આજે જે દવાઈ 1 રૂપિયો આપીને મળી જાય છે એ 100 રૂપિયા આપવા છતાં પણ નહીં મળે. જે પૂંજીપતિઓ છે એ 1000-1000 રૂપિયા ખર્ચ કરશે આમ છતાં પણ દવાઈઓ નહીં લઈ શકે અને લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે, જેમને કોઈ પણ બચાવી નહીં શકે. કારણ કે મિત્રો આ જે બધા લોકો હશે એ બધા લોકો અધર્મી હશે, જેમણે ધર્મના પદને છોડીને અધર્મનો સાથ આપ્યો છે. એ બધા લોકોને પોતાના પાપોનો ફળ આવનારા સમયમાં ચોક્કસપણે ભોગવવો પડશે. ભારતમાં ગાય માતાને કાપવું કોઈ દંગા કર્યા વગર જ ખતમ થઈ જશે. જે ગુરુદેવે ભારત અને ઇઝરાયલની દોસ્તીની ભવિષ્યવાણી પણ કરી છે, જેના અનુસાર ભારતને ઇઝરાયલ સાથે દોસ્તી કરી લેવી જોઈએ. કારણ કે જો હમણાં આવું નથી તો ભવિષ્યમાં આ કામ 100% થઈ જશે. જય ગુરુદેવના અનુસાર મિત્રો ભારતમાં દિવ્ય શક્તિઓનો જન્મ થઈ ચૂક્યો છે. એમની જે ઉંમર છે એ 30 વર્ષથી વધારેની જણાવવામાં આવી છે. આ જે શક્તિઓ છે એ સમય આવવા ઉપર પોતપોતાના કામમાં લાગી જશે અને આખા વિશ્વભરમાં ત્રાહિમામ મચી જશે. ભવિષ્યમાં મિત્રો એક એવા માણસની પણ જય ગુરુદેવ મહારાજજીએ ભવિષ્યવાણી કરી છે, જે રાજનીતિમાં ફેલેલા કૃત્યોને નષ્ટ કરશે, રાજનીતિથી જોડાયેલા ભ્રષ્ટ લોકોનો અંત કરશે અને એ એકલો જ માણસ આ બધા ભ્રષ્ટ લોકોનો કાળ બની જશે. આજે જે કિસાનનો સન્માન કરવામાં નથી આવતો, જે અન્નની કદર નથી કરવામાં આવતી, જે ગુરુદેવજીના અનુસાર એ જ અન્ન માટે લોકો કિસાનોની સામે ભીખ માંગશે. શહેરોમાં રહેવાવાળા શેઠો, સાહુકાર, પૂંજીપતિઓ પૈસાના કોથળા ભરી ભરીને કિસાનોની પાસે જશે અને એમની પાસેથી મિત્રો અન્નના એક દાણા માટે પણ ભીખ માંગશે. કિસાનો પણ પૈસાથી ભરેલા કોથળા તો લઈ લેશે, પણ આમ છતાં પણ આ લોકોને અન્ન નહીં આપે. આવાવાળા સમયમાં એટલી ભયંકર ગરમી પડશે કે ફસલો પોતાની મેળે સૂકીને એકદમ બેજાન થઈ જશે. કોઈ પણ રીતે મિત્રો ખેતી નહીં કરી શકાય, જેનો સીધો અસર ભૂખમરીના રૂપમાં દેખાશે અને જે લોકો યુદ્ધમાંથી બચી જશે એમને પછી ભૂખમરી જીવન જીવા નહીં દે. ત્યાં જ જય ગુરુદેવ મહારાજના અનુસાર 3જો વિશ્વયુદ્ધ થવું પણ એકદમ નક્કી છે, પણ આની શરૂઆત મિત્રો યુક્રેન, ઇઝરાયલ, રશિયા કે ફિલિપિન્સ નહીં પણ ચીન કરશે. એ પણ મિત્રો અમેરિકા ઉપર હમલો કરીને. ચીન અમેરિકા ઉપર બોમ્બ ફેંકશે, જેનાથી અમેરિકાને જાનમાલની ખૂબ જ હાનિ થશે. અમેરિકાના ઘણા બધા શહેરો એકદમ બરબાદ થઈ જશે, તબાહ થઈ જશે. ત્યાં જ મિત્રો એના પછી અમેરિકા અને રશિયા જેવા દેશો એક સાથે મળીને ચીનને એકદમ નિસ્તો નાબૂદ કરી નાખશે. ચીનના લોકો એકદમ કીડી માકુડાની જેમ મરી જશે. આ તમામ દેશો મિત્રો ભારત ઉપર પણ હુમલો કરશે. ભારત ઉપર પણ બોમ્બ ફેંકવામાં આવશે, ગોળીઓ ચલાવવામાં આવશે, મિસાઇલો ચલાવવામાં આવશે. પણ મિત્રો આ બધા જ વિસ્ફોટિક પદાર્થોને ભારતના સંત ગુરુઓ અને મહાત્માઓ એકદમ ફૂલોની રીતે લઈ લેશે. કોઈ પણ વિસ્ફોટિક પદાર્થ ભારતની સરજમીઓ પર ફૂટી નહીં શકે.
જ્યારે થોડાક બમ જે ફૂટશે એ શરાબીઓ, કબાડીઓ અને માંસાહારીઓને પોતાની ચપેટમાં લઈ લેશે। આજે ભારતની જમીન ઉપર સંત ગુરુ મહાત્માઓની કોઈ કમી નથી। ભારતમાં એટલા સંત જ્ઞાની યોગી પુરુષો થઈ ચૂક્યા છે કે જો એમના એક હિસ્સાને પણ લઈ લઈએ તો ભારતનો ખરાબ વિચારવાવાળા પોતે જ એકદમ નસ્તમસ્તક થઈ જશે। જે ગુરુદેવના અનુસાર આવાવાળો સમય ખૂબ જ ભયંકર રહેવાનો છે। ચારે બાજુ મિત્રો ત્રાહિમામ મચવાનો છે। લોકો એકદમ હડબડાશે, ચીકશે, ચિલ્લાશે, મદદ માંગશે, પણ એની મદદ કરવાવાળો કોઈ પણ વ્યક્તિ નહીં હોય। જ્યારે મિત્રો સારા અને સાચા લોકોની મદદ કરવા માટે સ્વયં ઈશ્વર ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે। સ્વયં ભગવાન ધર્મની રક્ષા કરશે અને અધર્મીઓનો નાશ કરી નાખશે। ભારતનો વિશ્વગુરુ બનવું પણ લગભગ નક્કી છે। આનું ઉદાહરણ મિત્રો આપણે વર્તમાનમાં જોઈ શકીએ છીએ। લગભગ દુનિયાભરમાં ઘણા બધા એવા લોકો છે જે સનાતન ધર્મને આજે અપનાવી રહ્યા છે। સનાતન ધર્મના પ્રતિ લોકોનો સન્માન, લોકોનો ઝુકાવ આજના સમયમાં ઘણો વધતો જ જઈ રહ્યો છે। વિદેશી ધરતી ઉપર જ્યાં એક બાજુ ભારતીય હિન્દુ સનાતન ધર્મનો થઈ રહ્યો છે અભિમાન, ત્યાં જ વિદેશી ભૂમિ ઉપર આજે લોકો જય શ્રી કૃષ્ણનો જપ કરી રહ્યા છે। આજે વિશ્વભરમાં સનાતન ધર્મ લોકોની આસ્થાનો કેન્દ્ર બની ચૂક્યો છે, જેનાથી હિન્દુઓ તો ખૂબ જ વધારે ખુશ છે। ત્યાં જ મિત્રો ઘણા બધા મુસ્લિમ પક્ષો આના લીધે ખૂબ જ વધારે ખુન્નસ પણ ખાઈને બેઠા છે, એમને વધારે તકલીફ થઈ રહી છે। જ્યારે જય ગુરુદેવ મહારાજ કહે છે કે મુસલમાન ભવિષ્યમાં પોતપોતાનામાં જ યુદ્ધ કરીને સમાપ્ત થઈ જશે, આખા વિશ્વભરમાં સનાતન ધર્મનો જ ડંકો વાગશે, આના પછી ભારતમાં ઘણા બધા દેશોનો વિલય થશે અને ઘણા બધા દેશોનો એકદમ અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે, અને પછી ફરી એકવાર ઈશ્વર સતયુગની સ્થાપના કરશે। આના પછી મિત્રો હજારો વર્ષો સુધી શાંતિ શાંતિ અને ખાલી શાંતિ જ નજર આવશે। આ સમય દરમિયાન કરોડો લોકો મરી જશે, જ્યારે ધાર્મિક લોકોની રક્ષા પોતે ભગવાન કરશે, જે લોકો નવા યુગમાં પ્રવેશ કરશે। ઉમ્મીદ છે મિત્રો કે આ વિડીયો તમને સમજમાં આવી ગઈ હશે, પસંદ પણ આવી હશે। જો આ વિડીયો તમને પસંદ આવી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો। તો આજના વિડીયોમાં આટલું જ। હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। ધન્યવાદ મિત્રો। તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ। કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।